એટલે કાં બાજરો દબાઈ જાય ધૂળથી પાછો અને કાં બાજરો બરી જાય, આ બેમાંથી એક વસ્તુ થવાની પૂરેપૂરી શક્યતા રહી છે. જો તમારે ઘાટું તળવું બાજરું ઉગી પડ્યું હોય ને તો આવું કરાય. એટલે આનાથી મને પણ માહિતી તમારા કોમેન્ટ મારફતે માહિતી મળે કે આ બિયારણ સારું છે, આ ટાઈમમાં વાવેતર કરવું, આ ટાઈમમાં ના કરવું, એમાં હવે કઈ દવા છાંટવી કઈ ના છાંટવી એવી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ, જય મોરલીધર, જય દ્વારકાધીશ. તો મિત્રો, શિવરાત્રિ, બધા મિત્રોને શિવરાત્રિની શુભકામનાઓ. બરોબર, હેપી શિવરાત્રિ કે શું કે, હેપી મહાશિવરાત્રિ. બરોબર, ને શિવરાત્રિ બી અમારે તો સિટીમાં હોય બધું, આપણે ગામડામાં કંઈ બધું હોય નહીં. સાંજે શિવને જઈ આરતી થાય ત્યાં બધા વહીએ જાય અને પ્રભુને પ્રસાદ રૂપિયો, પછી ફૂલ બહુ થઈ જાય આમાં ખબર ને ભાંગ, એટલે એવું છે. સાંજે હવે થોડીક પછી ભાંગ લેવા જશું, થોડી પ્રસાદી લેશું. તમને દેખાય બાજરાના ડુંડા જોઈ, આવા દાણા થવાના છે. વિડિયાની શરૂઆત કરતાં પહેલાં જ તમને આ કોથરી દેખાડી દઉં એટલે તમને ખબર પડી જાય ખાવા ગપ્પા નથી મારતો. બરાબર, આવા દાણા કરશે. બરાબર, એટલે આની અંદર આપણે જે પાણી આવે છે એમાં મગ વાવવાના છે, બે વીઘાના મગ, એટલે ખીચડી જોગું થઈ જાય, આખું વરસ ઉપાધી મારી. એનો વિડીયો હું પાછળ મૂકી અને આ થોડુંક ઊંડી કરા, બે વીઘાનો બાજરો વાવ્યો છે. એટલે બાજરો એક વીઘાનો બાજરો હોય ને તો ઘરમાં 3 જણા કે 4 જણા ખાવાના હોય ને તો વરસ દી આલે. ખાવકો બાજરો થાય ને, આના આમ જેવા ચિત્રલ છે ને એવો બાજરો થાય ને, બહુ જાજુ આગળ નહીં દેખાડું તમને, પૂરેપૂરી આની અંદર નહીં, તમામ ડિટેલ તમને આપી દે. તો વિડીયાની શરૂઆત કરતાં પહેલાં કહી દઉં કે તમામ મિત્રો નવા જેટલા ચેનલની અંદર જોડાણા, અહીંયા બાજુમાં આપેલું જે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન છે, જેટલા મિત્રોએ સબસ્ક્રાઇબ ના કર્યું હોય સબસ્ક્રાઇબ કરી લેજો, બિલકુલ ફ્રી છે. બરાબર, અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો. અને બાજરાનો એક પહેલાં આની અંદર અહીંયા જીરું હતું, જીરામાં જીરાનું કામ પૂરું થઈ ગયું છે, એમાં હે જરકી આવી ગઈ હતી, દવાઈ બહુ છાંટી હતી પણ ના રહ્યું. બરાબર, અમુક ઘેરા હે ઠાવકા રહી ગયા હે, એક બીજું ખેતર હતું ત્યાં જીરું હે ઠાવકું રહી ગયું હતું, એટલે એ કંઈ વાંધો નહીં આવે એમાં. અને આ જરકીમાં બધું સાફ થઈ ગયું છે, એટલે એના વિડીયા કંઈ બનાવવા પણ હતું નહીં, કારણ કે એમાં કંઈ આપણે પૂગી શીખ્યા નથી, ચાકરું ઘા કરી ગઈ. એટલે આની અંદર જીરું હતું, જીરું બધું ઉપાડી ભેગું કરી અને કાઢીને પછી ખેડ કરી નાખી આપણે પાંચિયાથી મોટા ટ્રેક્ટરથી, અને ખેડ કરી અને પછી એમ ઠાવકીથી રાફ મારી. બરાબર, પછી ઠાવકોથી આમાં દેખો ને સપાટ ખમાર મારી, કમ્પ્લેટ તૈયાર કરી અને પછી આપણે જે બળદનું હાથી આવે આપણે ટ્રેક્ટર છે મારે મિની ટ્રેક્ટર તમે જોયું હોય આગળ, એમાં દતાર ફિટ કરી, વાવણું ફિટ કરી અને ઈઠાવીની જારીએ ડબલ દાતા 18 ઇંચનો ગાળે બે આપણે જે માંડવીનું વાવેતર કરી એ જ રીતે ડબલ દાતા મારી કરાવી અને પાસે પાસે બે દાતા રાખી અને બાજરો વાવી દીધો. તો 25 તારીખની વાવણી હતી, આજ છે કઈ તારીખ હોય ખબર નહીં, યાદ ભૂલાઈ ગયું, શિવરાત્રિ છે. એટલે બારા દેખાય છે દાણા. બરાબર, એટલો દાણા નહીં, બાજરો એટલો આપણે ઝીણી એક આંગર ટૂંકમાં લ્યો ને, એક આંગર બારો આવી ગયો. હવે એક જ પાણી, પહેલાં બાજરો કોરે વાવી દીધું હતું, હમર બુમર મારી કોરે વાવી વાવી અને પછી માથે ફેમર જો આ તણે હાલે ને છૂટક છૂટું છૂટ મોઠે પાણી, એ તો છૂટ મોઠે પાણી જવા દીધું. એટલે આજ 25 તારીખે વાવણી હતી, આજ શિવરાત્રિ છે, એટલા દિવસ થયા, 1 તારીખે આજ લગભગ મારા ખ્યાલથી. બરાબર, 25 તારીખથી 1 તારીખ 5 દિવસની અંદર બાજરો એક આંગર બાર વાવી દીધો છે. બીજું પાણી વારવું હતું પણ આ મગવારું પાવામાં રહ્યા એટલે એમાં આપણે પૂગ ના કરી શક્યા, એટલે બાજરો બારો આવી ગયો. બાજરો બારો આવી જાય ને ખાસ એક તમામ મિત્રો માટે કે મહત્ત્વની વાત છે કે બીજું પાણી બાજરાની અંદર જ્યાં સુધી બાજરો બહાર ના નીકળે ને ત્યાં સુધી તમે વારી શકો. પાણી બાજરો બહાર આવી જાય ને પછી તમે પાણી વારો ને, એટલે કાં બાજરો દબાઈ જાય ધૂળથી પાછો અને કાં બાજરો બરી જાય, આ બેમાંથી એક વસ્તુ થવાની પૂરેપૂરી શક્યતા રહી છે. જો તમારે ઘાટું તળવું બાજરું ઉગી પડ્યું હોય ને તો આવું કરાય, એટલે અમુક છોટા હા એ બરી જાય, અમુક છોટા હા એ બહાર નીકળી જાય. એટલે હવે બીજું પાણી છે એ બાજરો નામ એમ થાય કે હવે ડટા તો નથી ને પાણી ખમી હગે છે એમ છે, એ બીજું પાણી વારીને પણ આમાં પાણી ગારવા પણ હવે છે નહીં, તૈડું પડી ગઈ છે ઝીણી ઝીણી પણ બાજરો નીકળી જાય, હજી જમીન 5 દિવસ થયા પણ હજી જમીનમાં ગારો હોય ભેજ છે, એટલે પાણી ગારવાની કંઈ જરૂર છે નહીં. અને બાજરો પહેલાં વાવી દીધો તો કંઈ પારવી બારવી કંઈ કર્યું નથી, એમને સીધું છે, એટલે હવે એમાં હાથી આખું હોય તો પારવી બારવી કંઈ મળે નહીં. અને બાજરો છે આ તમે આની અંદર જોઈ શકો, તમે કાયદેસર આમાં વિડીયો કરો,
બરાબર. જે આર એન ડી તો બધે બીજમાં લખેલા આવે, અને આઈએસઓ 9001:2015 સર્ટિફાઈડ કંપની બરાબર, અને આ 3555 દેખાય બરાબર. આ રિસર્ચ આ હાઇબ્રિડ બિયારણ, આમાં આપણી જાતિ અંગ્રેજીની ખબર ના પડે, પણ આ જો ડુંડા બહુ દેખાડે એમાં આમતા. બાજરો ઠાવકો થાય એમ કહે છે, અને આ છે એનું બધું ડેટ, આઉટ ઓફ ડેટ નથી એ જોઈ લેવાનું બરાબર. આ 20 packing 1.5 kilo બરાબર, 20 kilo પેકિંગમાં મળે છે એને. અને આ છે તારીખ બરાબર, 1/1/2022 નવું જ પેકિંગ બરાબર, 560 rupees 1 kilo પડ્યા છે. બીજું કયાની અંદર છે નહીં, બાજરો ઠાવકું બિયારણ જોઈ અને વાવેતર સમયસર કરી દેવું. અમારે થોડુંક મોડું થઈ ગયું, પણ તોય આપણે વાવેતર કંઈ કરવું, તો વાવેતર ઠંડી છે ને, અવારના વરસમાં આપણે એમ કહીને તો કહી શકાય કે શિયાળામાં સુમાહું ઉનાળો અને બધું ભેગું હતું, એટલે હવે કંઈક એમ થયું કે ગરમી આપણે બપોર વેરાનો હાવ તવિયા પડે, ગરમી થાય એટલે ગરમી જેવું વાતાવરણ થાય ને, ત્યાં ગમે બીજ નાખી દો ને તમારે ઉગી જાય બરાબર. એટલે જઈ આપણે બપોર વેરાના સૂતા હોય, પંખા ચાલુ કરવા પડે ને, ઊંઘ ગરમ હવામાન આવે ને, ત્યાં છે ને બી છે ને ભગવાનનું નામ લઈ અને વાવેતર કરી દેવા બરાબર. બીજું કંઈ હાલતું નથી, એક બાજરાનું વાવેતર કર્યું હતું, એટલે ઉનાળુ બાજરીનું વાવેતર કર્યું હતું, એટલે મેં કીધું તમારા સુધી વિડીયો મૂકી દઉં. ને ઓલું આપણે છે ને વિડીયામાં કે નવી પ્રવૃત્તિ સાથે નવી મુલાકાત બરાબર, એટલે એક નવી પ્રવૃત્તિ હતી એટલે વિડીયો બનાવી નાખો. અને આમાં હવે ક્યાં મગ વાવી ને કેવી રીતે વાવી ફરી પાછો નેક્સ્ટ વિડીયો હોય બનાવી, હજી તો આને બે દી હજી તાપની અંદર પીડ્યું રહે, ત્યાંની અંદર વાવેતર થાય એવું થાય, કારણ કે ગારામાં તો વવાય નહીં બરાબર, એટલે એવું કામ ચાલે છે મિત્રો બરાબર. બાકી નવો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જ્યારે જ્યારે નવી પ્રવૃત્તિ હશે ત્યારે, એવું કંઈ નથી કે હું 2 દિવસ મૂકું કે અઠવાડિયે 1 વિડીયો મૂકું કે 5 દિવસ 1 વિડીયો મૂકું, કંઈ પણ નવી પ્રવૃત્તિ હશે ને કંઈક જાણવા જેવું હોય ત્યારે મારો વિડીયો તમારા સુધી આવી જાય બરાબર. એટલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, બિલકુલ ફ્રી છે. ફરી પાછા મળશું નેક્સ્ટ પ્રવૃત્તિ સાથે, નેક્સ્ટ મુલાકાત. ત્યાં સુધી મારા આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હાલો હવે મારે હવે પાણી આ થઈ રહેવા આવ્યું હોય, ઉલાર ઉલાર હાલે છે, એટલે હવે વાવેતર જવું જોઈએ. આ પાણી અહીં પી ગયું હોય, આજે પાછો અહીંયા ડુંગળો થોડોક મૂકી દીધો. વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, લાઇક તો કરજો. અને હા કાકા, કોમેન્ટ કરો, તમને કોમેન્ટ કરો તો અમને ખબર પડે કે હકીકતની અંદર તમને માહિતી કેવી જોઈએ બરાબર. માહિતી હું આપું એ તમે એનાથી તમે સંતુષ્ટ છો કે નહીં, કંઈ જાણવા મળ્યું કે નહીં. રોગા વિડીયા ભૈરા ભૈર થાય યુટ્યુબની અંદર, એનો કોઈ મહત્વ નથી, 150 ઉપર વિડીયા ઠોક ભરી દીધા છે બરાબર. પણ કોમેન્ટ કરજો બરાબર, વિડીયો કેવો લાગ્યો એના પ્રતિભાવ આપો, જેથી અમને ખબર પડે અને ફરી પાછો વિડીયો બનાવું ત્યારે મને ખબર પડે કે વિડીયો કેવો, માહિતી કેવી લાગી કેવી નહીં, અને અથવા તો કેવી માહિતી મારે નાખવી યુટ્યુબની અંદર બરાબર. વિડીયા તો રોગા બનાવીને ઉતારી નાખ્યા રાખવાનું. બાકી બીજો એક છે કે યુટ્યુબની અંદર વિડીયા મૂકવાનો મને એક શોખ છે, અને બાકી ઝીણી 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 આપણે પરચુરણ ચા પાણીના ખર્ચા જેવું હે ને મળે. બધા મિત્રો હે ફેસબુકમાં લાઈવ થતા હોય, ફેસબુકમાં ફોટા મૂકતા હોય, ફેસબુકમાં વિડીયા મૂકતા હોય, હું જોતો હોઉં, પણ મને એમાં એવો ખોટા કોઈ વિડીયા મૂકવાનો એવો કોઈ શોખ નથી. આનાથી મને પણ માહિતી તમારા કોમેન્ટ મારફતે માહિતી મળે કે આ બિયારણ સારું છે, આ ટાઈમમાં વાવેતર કરવું, આ ટાઈમમાં ના કરવું, એમાં હવે કઈ દવા છાંટવી કઈ ના છાંટવી, એવી કોમેન્ટો કરો તો મને પણ માહિતી મળે અને તમારા સુધી પણ મને માહિતી જે ખબર છે એ હું શેર કરતો હોઉં છું બરાબર. બીજું કંઈ આનો કોઈ અર્થ નથી કે વિડીયા મૂકે વિડીયા મૂકે, અને એનાથી કંઈ લાખો પતિ નથી થઈ જવાનો પરબારો બરાબર. એટલે કોમેન્ટ કરો, સાચી વાત ને.